तो અહીંયા પણ જે પાર્ટ લખના છે અને પાર્ટ એ રીતે લખ્યું છે કે અત્યારે સૌથી વધારે કનેક્ટેડ આપણે સેની સાથે છે તો મોબાઈલ અને કમ્પ્યુટર્સ અને એને લઈને કોઈ બાબત શીખવામાં આવે તો જલ્દી આપણા મગજમાં ઉતરી જાય છે એ જ રીતે અહીંયા પણ કમ્પ્યુટરની લેંગ્વેજ બાબત સમજાવવામાં આવી છે સેની તો માણસ કે માણસના જીવનમાં રહેલી જે લાગણીઓ છે જે ભાવો છે એ જે લાગણી છે લવ એટલે કે પ્રેમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1નું રીડ 1 જોવા જઈ રહ્યા છીએ, જેનું ઇન્ટ્રોડક્શન મેં તમને પહેલાં આપી દીધું છે. હવે આપણે લેસન જોઈશું. પાઠનું હેડિંગ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. રીડ આઉટ કરીએ આપણે તો કસ્ટમર સર્વિસ રેપ, અહીંયા શોર્ટમાં લખેલું છે, ઇટ મીન્સ રિસેપ્શનિસ્ટ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ. તો જે કસ્ટમર સર્વિસ પ્રતિનિધિ છે એ ગ્રાહકને પ્રશ્ન કરે છે કે શું તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલનો ગુજરાતી અર્થ તમને દરેકને ખબર જ છે, ઇન્સ્ટોલ કરવું એટલે કોઈ પણ નવી વસ્તુને શું કરવી, આપણા ફોનમાં કે આપણું જે ડિવાઇસ છે એની અંદર નાખવી. ત્યારબાદ કસ્ટમર સેડ આઈ કેન ડુ ધેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. તો ગ્રાહક એમ કહે છે કે આઈ કેન ડુ ધેટ એટલે કે હું પ્રેમ પ્રતિપાદિત અથવા તો ઇન્સ્ટોલ કરી શકું છું. હું આઈ એમ નોટ વેરી ટેકનિકલ એટલે કે મારી પાસે બહુ વધારે ટેકનિકલ જ્ઞાન નથી, એટલે જે મશીનરીનું જ્ઞાન છે મારી પાસે બહુ નથી,
बट એટલે કે પરંતુ મને એવું લાગે છે કે હું પ્રેમ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌ પ્રથમ શું કરવું પડશે એવો પ્રશ્ન એ કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટને પૂછે છે. ધેન કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? જો હવે કસ્ટમર સર્વિસ જે રિસેપ્શનિસ્ટ છે એ ગ્રાહક પ્રતિનિધિ જે છે એ એવું કહે છે કે સૌ પ્રથમ સ્ટેપ આપણે શું કરવું પડશે, તો સૌ પ્રથમ તો આપણે આપણું હૃદયને ખોલવું પડશે. હવે જેમ મેં પહેલાં જ કહ્યું હતું તમને ઇન્ટ્રોડક્શનની અંદર કે અહીંયા ભાષા ટેકનિકલ વાપરેલી છે, પરંતુ વાત શેની કરેલી છે? માનવ હૃદયની અને આપણી માણસની કરેલી છે, પરંતુ એને સમજાવવા માટે જે શબ્દો છે એ ટેકનિકલી વાપરેલા છે. એટલે એવું કહે છે કે કોમ્પ્યુટરની અંદર શું સૌથી પહેલાં ખોલવાનું છે? તમારે તમારું હૃદય. ઇટ મીન્સ કે અહીંયા પણ આપણે આપણા મનને પહેલાં જોવાનું છે. અને પછી જે પ્રતિનિધિ છે કસ્ટમર સર્વિસ એ ક્વેશ્ચન કરે છે કે તમને તમારું હૃદય મળ્યું મેમ? જો મેમ શબ્દથી આપણને ખબર પડશે કે ગ્રાહક છે કોણ છે, એક સ્ત્રી છે. દેન કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? હવે કસ્ટમર જે ગ્રાહક છે એ શું કહે છે કે હા મને હૃદય તો મળી ગયું, પરંતુ એની અંદર શું છે, ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. એટલે આપણા મનની વાત કરીએ તો આપણા મનની અંદર પણ એકસાથે ઘણી બધી વસ્તુઓ ચાલતી હોય છે. એવું નથી કે કોઈ એક જ બાબત આપણા મનમાં ચાલતી હોય. જેમ અત્યારે તમે બધા વિડીયો જોઈ રહ્યા હશો બરાબર, છતાંય તમારા મગજમાં ઓનલી આ વિડીયોની બાબત નહીં ચાલતી હોય, બીજી ઘણી બધી બાબતો તમારા મગજમાં અત્યારે હાલ ચાલી રહી હશે. ઇવન પહેલાંની કોઈ બાબત, ઘરમાં થયેલી કોઈ બાબત, ઘણું બધું એકસાથે આપણા હૃદયની અંદર ચાલતું હોય છે. તો એ જ રીતે અહીંયા કહે છે કે ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, અને આ બધા પ્રોગ્રામ ચાલતા હોય ત્યારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો એ યોગ્ય ગણાશે એવો ક્વેશ્ચન ગ્રાહક પૂછે છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? ગ્રાહક પ્રતિનિધિ પૂછે છે કે કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કસ્ટમર સેઝ લેટ મી સી આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સટેન્શન, લો એસ્ટીમ એક્સટેન્શન, ગર્લ્સ એક્સટેન્શન એન્ડ રિસેટમેન્ટ .com રનિંગ રાઇટ ના. હવે જુઓ કે કસ્ટમર એવું કહે છે કે મને જોવા દો કયા કયા છે, એ જવાબ આપે છે. હવે પાસ્ટ હર્ટ, પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળમાં કોઈ બાબતથી આપણને દુઃખ પહોંચ્યું હોય એ વસ્તુ. લો એસ્ટીમ એટલે નિરાશા કે હતાશાનો અનુભવ કરવો. ગર્લ્સ એટલે કોઈના પ્રત્યે ઈર્ષાની એવી લાગણીને એ કરવું. રિસેટમેન્ટ એટલે કોઈ બાબતમાં આપણે સમાધાન કર્યું હોય પણ આપણા મનમાં ક્યાંક કચવાટ રહી ગયો હોય એવી બાબતો. હવે તમે જુઓ કે આ બધાને શું છે, exe.com આ કોમ્પ્યુટરની લેંગ્વેજના ફાઇલના એક્સટેન્શન આપેલા છે, પણ બાબતો કઈ છે આપણી જ કે આપણા મનમાં ક્યારેય કોઈને આપણે કોઈ ભૂતકાળની કોઈ બાબતને લઈને આપણા મનમાં દુઃખ થયું હોય તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા મગજમાં શું હોય છે, ચાલતી હોય છે. પછી ઘણીવાર આપણે કામ ભલે બીજું કરતા હોય પણ કોઈ બાબતની હતાશા નિરાશા આપણા મગજમાં હોય તો એ પણ આપણા મગજમાં ક્યાંક ને ક્યાંક અંદરખાને પડેલી હોય છે. તો આ બધી વસ્તુઓ એમ કે ચાલી રહી છે એવું ગ્રાહક છે એ ગ્રાહક પ્રતિનિધિને જણાવે છે. આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્પ્યુટ અધર પ્રોગ્રામ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો એસ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સટેન્શન. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગર્લ્સ એક્સટેન્શન એન્ડ રિસેટમેન્ટ .com. ધોઝ પ્રોગ્રામ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? હવે જુઓ કે ગ્રાહક પ્રતિનિધિ શું સમજાવે છે કે કોઈ વાંધો નહીં, જો પ્રેમ તમે ઇન્સ્ટોલ કરશો તો આપોઆપ જ જે ભૂતકાળમાં થયેલા દુઃખ છે એ જ્યારે પ્રેમની લાગણી આવશે એટલે જૂના દુઃખો આપોઆપ શું થશે, તમારી ઓપરેટિંગ સિસ્ટમમાંથી ઇરેઝ થઈ જશે એટલે કે ભૂસાઈ જશે. એટલે એ જ રીતે આપણે જો આપણા જીવનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જીવનમાં પણ જ્યારે આપણને કોઈ વસ્તુનું દુઃખ થયેલું હોય પરંતુ બીજા કોઈ વ્યક્તિ પાસેથી આપણને પ્રેમની કે સારી લાગણી જ્યારે મળે છે તો જૂના દુઃખોને આપણે શું કરીએ છીએ, ભૂલી જઈએ છીએ. તો એ જ બાબત અહીંયા પ્રતિનિધિ સમજાવે છે.
ત્યારબાદ એવું કીધું છે કે ઇટ મે રિમેન ઇન યુઅર પરમેનન્ટ મેમરી, એ ભૂતકાળનું દુઃખ ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર રહે છે ખરું, કાયમી એ આપણ ડિલીટ થઈ જતું નથી, પરંતુ હાલ પૂરતું એ આપણા જે અત્યારના બીજા પ્રોગ્રામ્સ મતલબ કે બીજી લાગણીઓ છે એને ડિસ્ટર્બ કરતું નથી. ધેન છે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એક્સટેન્શન. કે પ્રેમ છે એ આપોઆપ જ જે હતાશા કે નિરાશા છે જે વસ્તુથી આપણે લો ફીલ કરીએ છીએ એનાથી એ આપણને શું આપશે, નવી ઉત્તેજના અને નવો ઉત્સાહ આપશે. તો આપોઆપ જ લો એસ્ટીમ શું થઈ જશે, આપણા મનમાંથી દૂર થઈ જશે. પરંતુ જે બીજા બે પ્રોગ્રામ છે અહીંયા ગર્લ્સ એક્સટેન્શન અને રિસર્ચમેન ડોટ કોમ, એ બંનેને તો શું કહે છે કે તમારે ડિલીટ કરવા જ પડશે. જો એ બંને ઓફ કરશો તો જ પ્રોપરલી પ્રેમને પ્રતિપાદિત કરી શકશો. એટલે એ કહે છે કે શું તમે એને ઓફ કરી શકશો, એવો ક્વેશ્ચન એ પૂછે છે. કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ. હવે અહીંયા જે ગ્રાહક મહિલા છે એને ખબર નથી કે એને કઈ રીતે ઓફ કરવા, એટલે એ સામે ગ્રાહક પ્રતિનિધિને પ્રશ્ન કરે છે કે મને ખ્યાલ નથી કે આને કઈ રીતે બંધ કરવા, તો શું તમે મને એ જણાવી શકશો. ધેન કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ માય પ્લીઝર ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફરગીવનેસ્ટ એક્સટેન્શન, ડુ ધીઝ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટીલ ગર્લ્સ એક્સટેન્શન એન્ડ રિસેપ્શનિસ્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ્ડ. શું કહ્યું છે કે તમારે સ્ટાર્ટ મેનુમાં જવું પડશે અને પછી એની અંદર જઈ અને જે ફરગીવનેસ, હવે ટુ ફરગીવનો અર્થ થાય છે માફ કરવું. જ્યારે કોઈ બી બાબતનું આપણને દુઃખ છે અથવા આપણે કોઈ વ્યક્તિના પ્રત્યે કોઈ ધારણા બાંધીને બેઠેલા છીએ, આપણે સમાધાન કર્યું છે પણ ક્યાંક ને ક્યાંક આપણા મનમાં કચવાટ છે, તો એ કચવાટને દૂર કરવાનો એક જ રસ્તો છે કે આપણે એ બધી વસ્તુઓને અથવા એ વ્યક્તિઓને કરેલા કામો માટે શું કરી દઈએ, માફ કરી દઈએ. તો અહીંયા પ્રતિનિધિ પણ એ જ દર્શાવે છે કે જે ફર્ગીવનેસવાળું જે બટન છે એની ઉપર તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. ક્યાં સુધી, જે જેટલી વાર સુધી આ જે બે પ્રોગ્રામ છે ટોટલી ડિલીટ ન થઈ જાય ત્યાં સુધી વારે વારે ફર્ગીવનેસ ઉપર શું કરે રાખવાનું છે, ક્લિક કરે રાખવાનું છે. ઇટ મીન્સ અહીંયા પણ આપણા હૃદયની વાત કરી છે, તો આપણે પણ જે લોકોથી દુઃખ પડ્યું છે અથવા જે લોકોએ આપણને ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચાડ્યું છે એવા લોકોને આપણે શું કરવાના છે, માફ કરી દેવાના છે. એટલે આપોઆપ એમના પ્રત્યે રહેલી જે ઘૃણાની લાગણી છે એ આપણા મનમાંથી દૂર થઈ જશે. ધેન જોઈએ કસ્ટમર, ઓકે આઈ એમ ડન, લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ. હવે જ્યારે એ ફર્ગીવનેસવાળું બટન એ કરે છે એ પછી કસ્ટમર એવું કહે છે કે મેં એ કામ કરી દીધું છે, અને જેવું એ બંને પ્રોગ્રામ ડિલીટ થયા કે તરત જ શું થાય છે, પ્રેમ આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય છે. એટલે જે ગ્રાહક છે એ પૂછે છે કે શું આ વસ્તુ થવી નોર્મલ છે, સામાન્ય બાબત છે. તો કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ કહે છે યસ ઇટ ઇઝ, યુ શુડ રિસીવ મેસેજ દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, ડુ યુ સી ધ મેસેજ. પ્રતિનિધિ એવું કહે છે કે હા આ બાબત એકદમ સામાન્ય છે, તમને એક એવો મેસેજ પણ મળ્યો હશે કે તમારું જે હૃદય છે એના જીવન માટે, તમારા હૃદયને જીવંત રાખવા માટે પ્રેમનું ઇન્સ્ટોલ થવું ખૂબ જ જરૂરી છે. જેમ આપણા જીવનમાં પણ અલગ અલગ લાગણીઓ છે, પરંતુ પ્રેમ અને દયાની લાગણી છે એ જીવનમાં ખૂબ જરૂરી છે. એના વગર જીવન કેવું છે, અધૂરું છે. જેમ દુઃખ ગુસ્સો અલગ અલગ બધી જ લાગણીઓની જરૂર છે, એ પ્રમાણે પ્રેમની પણ જરૂર છે. તો એ કહે છે કે તમને એ મેસેજ દેખાય છે. કસ્ટમર કહે છે યસ આઈ ડૂ, ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, કે હા આ મેસેજ દેખાય છે. તો એનો અર્થ એ થયો કે પ્રેમ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ કહે છે સે યસ, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ધ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. જેમ જો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક બાબત એ કીધેલી છે કે હા પ્રોગ્રામ શું થયો છે, ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, પરંતુ માત્ર શું છે, બેઝિક જે બેઝિક પ્રોગ્રામ છે એ જ તમારા હૃદયની અંદર શું થયો છે, ઇન્સ્ટોલ થયો છે. તમારે એને અપગ્રેડ કરવા માટે શું કરવું પડશે, બીજા હૃદયો સાથે જોડાવવું પડશે. હવે સાદી ભાષામાં આ ટેકનિકલ ભાષા છે. જેમ તમારે, તમને ખ્યાલ છે કે તમારા મોબાઈલમાં કોઈ એપ્લિકેશન નાખી છે, હવે એનું નવું વર્ઝન આવે ત્યારે એને શું કરવું પડે છે, અપગ્રેડ કરવું પડે છે. સેમ હિયર, અહીંયા પણ વાત કરી છે કે પ્રેમ તમે તો ઇન્સ્ટોલ કર્યો,
मतलब कि हाल तमे तमारी जातने प्रेम करो छो परंतु ए लागणीने वधारे आगळ वधारवी होय तो तमारे शुं करवुं पड़े बीजा हृदयो साथे बीजा लोको साथे तमारा प्रेमने शुं करवो पड़े आपणे एम के शेर करवो पड़े ज्यारे ए शेर करीशुं तो जे अपग्रेड थशे. कस्टमर सेज ओप्स आई हेव एन एरर मेसेज ऑलरेडी वॉट शूड आई डू. एटलामां ज ग्राहक शुं कहे छे के कोईक एरर आवी कंईक प्रॉब्लम उभो થયો છે હવે મારે શું કરવું. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ વોટ ડઝ ધ મેસેજ સેજ. શું મેસેજ આવ્યો છે એરરનો એવું પ્રતિનિધિ પૂછે છે. કસ્ટમર સેઝ ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન. કસ્ટમર કહે છે કે શું એરર છે. એરરમાં એવું કીધું છે કે જે પ્રોગ્રામ છે એ અંદરના ભાગોની અંદર ચાલતો નથી. આનો અર્થ શું થાય છે એવું કસ્ટમર એટલે કે ગ્રાહક પૂછે છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ ડોન્ટ વરી મેમ ધેટ્સ કોમન પ્રોબ્લેમ. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ programming things but it is non-technical terms. It means you have to love your own machine before it can love others. હવે ગ્રાહક પ્રતિનિધિ સમજાવે છે કે આમાં ચિંતા કરવાની જરૂર નથી મેડમ. આ શું છે બહુ સામાન્ય પ્રોબ્લેમ છે. આનો અર્થ એવો થાય કે પ્રેમ તમારા બાહ્ય હૃદયની અંદર તો આવી ગયો છે પરંતુ તમારા આંતરિક હૃદયની અંદર એ હજુ પણ આવી શક્યો નથી. ઇટ મીન્સ શું છે કે પ્રેમની લાગણીને હજુ તમે પ્રોપર રીતે સમજી શક્યા નથી. આ વસ્તુ જોવા જઈએ તો થોડી કોમ્પ્લિકેટેડ એટલે થોડી શું છે જટિલ છે. અહીંયા વસ્તુ એ જ કીધી છે કે તમારે બીજા કોઈને પ્રેમ કરતા પહેલાં પોતાના મશીનને પ્રેમ કરવો ખૂબ જ જરૂરી છે. હવે પોતાનું મશીન એટલે અહીંયા આપણું મશીન એટલે આપણું શરીર આપણી પોતાની જાત. તો અહીંયા એ જ બાબત સમજાવી છે કે આપણે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓને પ્રેમ કરીએ એ પહેલાં આપણે આપણી જાતને પ્રેમ કરતા શીખવું જરૂરી છે. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડૂ. કસ્ટમર પૂછે છે કે તો હવે મારે શું કરવું જોઈએ. તો કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું કહે છે કે તમને તમારા કોમ્પ્યુટરની અંદર સેલ્ફ એક્સેપ્ટન્સ સ્વનો સ્વીકાર સ્વ સ્વીકૃતિ આનો અર્થ એવો થાય પોતાની જાતની સ્વીકૃતિ કરવી. આપણે જેવા છીએ એવા પરફેક્ટ છીએ સારા છીએ એ બાબતને સ્વીકારવી આપણી જાતને પ્રેમ કરવો તો એ બાબત અહીંયા કીધેલી છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. એ કહે છે કે હા મારી પાસે એ છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ એક્સલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે અહીંયા જે પ્રતિનિધિ છે એ ગ્રાહકના વખાણ કરે છે કેમ કે જે જે પ્રતિનિધિએ કહ્યું દરેક વસ્તુ ગ્રાહકે ફટાફટ શોધી લીધી છે. એટલે એ કહે છે કે તમે વસ્તુઓને શોધવામાં શું છો ખૂબ સારા છો. કસ્ટમર સેઝ થેન્ક યુ. કસ્ટમર આભાર માને છે. દેન કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ યુ આર વેલકમ ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. forgiveself.com, selfesteem.txt, realizeword.txt and goodness.com. The system will override any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete self-critic extension from all directories and then empty your recycle bin afterward to make sure it is completely gone and never come back. શું વાત કરી છે. હવે કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સમજાવે છે કે શું કરવાનું છે. પહેલાં તો આભાર માને થેન્ક યુ કહ્યું જ્યારે કસ્ટમરે એટલે એ સામે ગ્રીટિંગ કરે છે યુ આર વેલકમ કહે છે અને પછી એવું કહે છે કે તમારે શું કરવાનું છે. અહીંયા આપેલી જે ફાઇલ છે એની ઉપર ક્લિક કરવાનું છે. એક તો માય હાર્ટ ડિરેક્ટરી ખોલવાની છે અને એની અંદર ફરગીવ સેલ્ફ. ઘણીવાર આપણને અમુક બાબતોનું આપણા પ્રત્યે જ એવું હોય છે કે આપણે આ કામ ખોટું કરી દીધું. જાત પ્રત્યે જ એક શું હોય છે આપણને ગિલ્ટ હોય છે અને એ ગિલ્ટને દૂર કરવાની છે કે આપણે ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હોય છે કે આ વસ્તુ મારાથી ખોટી થઈ મારે નહોતી કરવા જીવતી અને એ ગિલ્ટમાં આપણે જીવતા હોઈએ છીએ. તો એ માટે આપણે આપણી જાતને જે થઈ ગયું છે એના માટે બહુ દુઃખ કરવાની જરૂર નથી. આપણે પોતાની જાતને પણ માફ કરતા શીખવું જોઈએ.
બીજું કીધું છે કે આપણે આપણી વેલ્યુ સમજવાની છે, આપણી પોતાની કિંમત. ઘણીવાર ઘણા લોકોને એવું હોય છે કે ના ના હું તો કંઈ કરી જ ના શકું, મારાથી તો આ કામ ન જ થાય. અથવા ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ક્લાસમાં આ વ્યક્તિ તો એ સૌથી હોશિયાર છે ને મારી તો કોઈ વેલ્યુ. ઘણા લોકો પોતાની જાતને જ કોઈ માન આપતા હોતા નથી. હવે જો તમે તમારી જાતને માન નહીં આપો તો બીજાને શું માન આપી શકોના, બરાબર? તો એ વસ્તુ છે કે આપણે આપણી વર્થ, આપણી વેલ્યુ, આપણી કિંમત સમજવાની છે. ગુડનેસ ડોક ઇટ મીન્સ કે આપણામાં રહેલી સારી બાબતોને આપણે ઓળખવાની છે. અને આ બધી વસ્તુઓ જો આપણે કરીશું તો આપોઆપ જે બીજા ફોલ્ટી પ્રોગ્રામ્સ છે, એટલે કે બીજા ખરાબ જે બાબતો છે, ખરાબ લાગણીઓ છે, એ આપણા મનમાંથી આપોઆપ શું થઈ જશે, નીકળી જશે. બીજી એક બાબત એ છે કે ઓલ્સો યુ હેવ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક. ઘણીવાર આપણે આપણી જાતને જ ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ, એટલે કે ક્રિટિસાઇઝનો અર્થ એ થશે કે ઘણીવાર આપણે જજમેન્ટલ બની જઈએ છીએ કે આ વસ્તુ આમ કરી તો આના કરતાં હું આમ વધારે બેટર કરી શકત, કે આ બાબત છે એ મારાથી ખરેખર ખોટી થઈ ગઈ છે. તો આ આપણે શું કરીએ છીએ, કોઈ કામ કરીને આપણે આપણી જાતને જ જજ કરીએ છીએ. તો એ વસ્તુને આપણે શું કરવાની છે, આપણી ડિરેક્ટરીમાંથી ડિલીટ કરી દેવાની છે. ઇવન ડિલીટ કર્યા પછી પણ રિસાયકલ બિન, તમને ખ્યાલ છે ફોનમાં અને એ બધામાં, મોબાઈલમાં અને બધામાં રિસાયકલ બિન હોય છે. ઇટ મીન્સ કે આપણે કરંટ ડિલીટ કરેલી ફાઇલ રિસાયકલ બિનમાં જાય છે, તો પાછળથી આપણે એ ફાઇલને ફરીથી ઇન્સ્ટોલ કરવી હોય તો કરી શકીએ. પરંતુ અહીંયા તો શું કીધું છે કે આ બાબતોને આપણે રિસાયકલ બિનમાંથી પણ કાઢી નાખવાની છે, જેનાથી ફરી ક્યારે આપણે એ ફાઇલને જે આપણી જાતને જજ કરવી છે એ બધી બાબતો જે છે એને ફરી આપણે ક્યારે ઇન્સ્ટોલ કરી શકીએ નહીં. ધેન કસ્ટમર સેઝ ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીડ ફાઇલ્સ, સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ એન્ડ ઇટ શોઝ દેટ વોર્મથ ડોટ કોમ, peace extension and contentment.com are copying themselves all over my heart. શું વાત કરી છે કે ગ્રાહક ખુશ થઈ જાય છે કે હા હું એમ કે સમજી ગઈ, અને એ કહે છે કે હવે મારું હૃદય છે એની અંદર બધી જ ચોખ્ખી, નીટ એટલે ચોખ્ખી, ક્લીન ફાઇલ્સ છે. સ્માઇલ એમપીજી એટલે શું છે, સ્માઇલ હાસ્ય છે એ મારા મોનિટર ઉપર દેખાઈ રહ્યું છે, સાથે સાથે વોર્મથ હું, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે એનો અર્થ પણ થાય છે શાંતિ, આ બધી ફાઇલો આપોઆપ શું છે મારા હૃદયમાં કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે ગ્રાહક પ્રતિનિધિ સમજાવે છે કે તો જો આ બધું આવી ગયું હોય તો એનો અર્થ શું છે કે પ્રેમ તમારા હૃદયમાં શું થઈ ગયો છે, ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલવા લાગ્યો છે. હવે અહીંયાથી તમારે શું કરવું પડશે, જેમ મોબાઈલમાં એપ્લિકેશન એકવાર નાખી દો તો એ લોકો આપણને શરૂઆતની બેઝિક ઇન્સ્ટ્રક્શન આપે, પણ એ પછી આપણે એ એપને હેન્ડલ જાતે જ કરવાની હોય છે. એ જ પ્રમાણે અહીંયા જે પ્રતિનિધિ છે એણે પ્રેમ કઈ રીતે ઇન્સ્ટોલ કરવો એ સમજાવી દીધું છે, પરંતુ હવે ગ્રાહકને કહે છે કે અહીંયાથી તમારે જાતે જ આ લાગણીને શું કરવાની છે, હેન્ડલ કરવાની છે. પરંતુ એ કહે છે કે જતાં પહેલાં હું એક બાબત કહેવા માંગીશ. કસ્ટમર કહે છે યસ, કહે છે કે હા શું કહો એમ. કસ્ટમર સર્વિસ રિસેપ્શનિસ્ટ સેઝ લવ ઇઝ ફ્રીવે, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ, ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ. ગ્રાહક પ્રતિનિધિ સમજાવે છે કે પ્રેમ કેવો છે, ફ્રીવેર છે, દરેક જગ્યાએ પ્રેમ છે. તમે શું કરવાનું છે, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ. તમારે એ બાબતમાં શ્યોર રહેવાનું છે કે તમે જે જગ્યાએ જાઓ એના અલગ અલગ પ્રકારના, એટલે પ્રેમ એટલે એક જ પ્રકારનો પ્રેમ ના હોય. જેવું આ પ્રેમ શબ્દ સંભળાય એટલે દરેકને એવું લાગતું હશે કે એક જ પ્રકારનો પ્રેમ, આ ઉંમર તમારી એવી છે એટલે તમે એક જ વસ્તુને વિચારો. પરંતુ પ્રેમ એટલે માતા પિતા સાથેનો પ્રેમ, ભાઈ બહેન સાથેનો પ્રેમ, ફ્રેન્ડ સાથેનો પ્રેમ, અલગ અલગ પ્રકારના પ્રેમના શું છે પ્રકારો છે. ગુરુ શિષ્યનો પ્રેમ છે, બે બહેનો વચ્ચેનો પ્રેમ છે, બરાબર? તો અલગ અલગ એના મોડ્યુલ છે, અલગ અલગ એના પ્રકારો છે. તો જે જગ્યાએ જાઓ એ જગ્યાએ એના જે અલગ અલગ પ્રકારો છે એ પ્રમાણે પ્રેમને તમારે શું કરવાનો છે, એકબીજા સાથે શેર કરવાનો છે. જો તમે એ શેર કરશો તો તમે કોઈને પ્રેમ આપશો તો સામે એ વ્યક્તિ પણ તમને શું કરશે, પ્રેમ આપશે. ધે વિલ રિટર્ન સમ નિયર રિયલી નીટ મોડ્યુલ બેક ટુ યુ, કે એ પણ સામે તમને એ જ રીતનો પ્રેમ આપવાનો પ્રયત્ન કરશે. આ સલાહ ગ્રાહક પ્રતિનિધિ આપે છે. કસ્ટમર સેઝ આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ,
હવે ગ્રાહક છે એ પ્રતિનિધિનો આભાર માને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી તમને ખ્યાલ આવ્યો હશે કે અહીંયા બાબત શું છે, જેમ જેમ નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે એ જ પ્રમાણે અહીંયા પણ તમને કોમ્પ્યુટર કે મોબાઈલની લેંગ્વેજ દ્વારા જીવનમાં પ્રેમની લાગણીનું શું મહત્ત્વ છે એ સમજાવવામાં આવ્યું છે. હવે આની અંદર કઈ કઈ એક્સરસાઇઝ તમારે કરવાની છે, તો ફર્સ્ટ છે C1, જે તમારે લોકોએ નોટબુકમાં લખવાની છે એઝ અ હોમવર્ક. ધેન C4 ક્વેશ્ચન આન્સર્સ છે, એ તમારે લખવાના રહેશે. આ બે એક્સરસાઇઝ એઝ અ હોમવર્ક લખવાની રહેશે. એન્ડ આપણી જે એપ્લિકેશન છે એની અંદર હોમવર્ક માટેનું સેક્શન છે, તો એની અંદર તમારે ફોટો ક્લિક કરીને મૂકવાનો રહેશે. થેન્ક યુ.